નમસ્કાર મિત્રો શાળા દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આપણે કાવ્ય હિંડોળો હિંડોળો તેનો અભ્યાસ કરીશું લોકગીત લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે લોકગીત એ પરંપરાથી લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે આ લોકગીતમાં કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે સોનાની સાકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ રૂપાના કડલાચાર વાલો મારો હિંચે ઈંડોળે આંબાની ડાળ સોનાની સાકળે એટલે સોનાની સાકળ વડે

એ આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે બાએ બાજુબંધ બે રખારે બાએ બાજુબંધ બાએ એટલે બાવડે બાજુબંધ એટલે કે બાવડા ઉપર પહેરવાનું એક ઘરેણું અને બે રખો એટલે પહોંચીએ પહેરવાની રુદ્રાક્ષની માળા એટલે કે શ્રી કૃષ્ણની બાએ બાજુબંધ અને રુદ્રાક્ષનો બે રખો શોભી રહ્યા છે કિનખાબી સુરવાલ કિનખાબી એટલે જરી બુટીના વણાટનું એક જાતનું કાપડ સુરવાલ એટલે કે પાયજામો એટલે કે તેણે કિનખાબી સુરવાલ પહેર્યો છે વાલો મારો હીચે હિંડોળે આંબાની દાળ એવો મારો વાલો આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે ત્યાર પછી છે કે ચડવા તે ગોડલા હંસલારે આંબાની ડાળ એટલે કે શ્રી કૃષ્ણને ચડવા તે ગોડલા એટલે કે ચડવા માટે સવારી કરવા માટે હંસ જેવી ચાલે ચાલતા ઘોડા છે શું કીધું છે ગોડલા હંસલારે એટલે કે હંસ જેવી ચાલે ચાલતા તો ઘોડા છે પિતળિયા પલાણ એટલે કે તેને પિત્તળનું પિત્તળિયા એટલે પિત્તળનું બનેલું પલાણ એટલે ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક એટલે કે તેને પિત્તળનું બનાવેલ પલાણ છે વાલો મારો હિંચે ઈંડોળે આંબાની ડાળ એવો મારો વાલો આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ ચાલે ચટકતી ચાલ વાલો મારો હીચે હિંડોળે આંબાની ડાળ પગે રાઠોડી મોજડી રે એટલે કે શ્રી કૃષ્ણના પગમાં રાઠોડી મોજડી છે રાઠોડી એટલે કે રાજપૂતોની એક જાતિ જે છે પહેરે છે એવી અને મોજડી એટલે કે નાજુક કે કશ્મી પગરકો શ્રી કૃષ્ણના પગમાં રાઠોડી મોજડી છે ચાલે ચટકતી ચટકતી એટલે રુઆબદાર

એટલે કે મેવાડના કસબીઓએ બનાવેલો મોડિયા એટલે કે કસબી ફેટો છે દસે આંગળીએ વેઢ દસે આંગળીએ વેઢ એટલે સોનાના વાડાની વીટી પણ વેઢ એટલે કેવી વીટી તો કે બે કે તેથી વધારે આટાવાળી વીટી એને શું કહેવામાં આવે વેઢ વાલો મારો હીંચે હિંડોળે એટલે કે મારો વાલો એ આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે ત્યાર પછી છે શબ્દ સમજૂતી હિંડોળો એટલે હિચકો ઝૂલો રૂપુ એટલે ચાંદી કડલું એટલે પગનું એક ઘરેણું એટલે બાવડા પર પહેરવાનું એક ઘરેણું બેરખો એટલે મોટા મણકાની માળા કીનખાબી એટલે જરીબુટી ના વણાટનું એક જાતનું કાપડ સુરવાલ એટલે પાયજામો ચોરણો પિતળિયું એટલે પિતળ નામની ધાતુમાંથી ને બનેલું પલાણેલે ગોળાની પીઠ પર નાખવાનું આસન રાઠોડી લે રાજપૂતોની એક જાતિને લગતું મોજડી લે નાજુક કે કસબી પગરકું ચટકતું લહીરુ આબદાર ભપકાદાર મેવાડી એટલે મેવાડનું મોડ્યું એટલે કસબી ફેટો અને વેડ એટલે બેથી વધારે આટાવાળી વાડાની વીટી વિડીયો પૂર્ણ જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક કરજો શેર કરજો અને ફ્રેન્ડ કોલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો